અમદાવાદ સાયબર ક્રાઇમમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં સરકારી ઈમેલ આઈડી પરથી ડેટા માંગવામાં આવી રહ્યો હતો, જે મેલ આઈડી અને તેનું ફોર્મેટ યોગ્ય ન લાગતા સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરતા આ મેલ આઈડી નકલી હોવાનું સામે આવ્યું હતું. નકલી મેલ આઈડી બનાવનાર અને અલગ અલગ કંપની તેમજ બેંકમાંથી એકાઉન્ટને લગતી માહિતી માંગનાર રાજસ્થાનના સાગર ફૂલરામની આખરે પોલીસે ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ આરોપી સાગરની પૂછપરછ કરતા સામે આવ્યું કે કોઈપણ સરકારી મેલ આઈડી પાછળ gujarat.government.in લાગતું હોય છે, જે સરકારી ઈમેલ આઈડી માનવામાં આવે છે. આવું જ એક મેલ આઈડી આરોપી સાગરે બનાવ્યું હતું. એજ્યુકેશન વિભાગના સરકારી મેલ આઈડી બનાવી જીસ્વાનમાંથી બધા એક્સેસ આરોપીએ મેળવ્યા હતા. મેલ આઈડી બનાવવા આરોપી સાગરે ખોટા સહી સિક્કા પણ તૈયાર કર્યા હતા અને ઓનલાઈન ડાઉનલોડ પણ કર્યા હતા. ખોટા સરકારી મેલ આઈડી બનાવી આરોપી સાગરે અમુક કંપનીઓને મેલ કરી અલગ અલગ વિગતો માંગી હતી, તો બીજી તરફ અનેક બેંકોને પણ મેલ કરી અમુક એકાઉન્ટ ફ્રીઝ કરવા આરોપીએ જણાવ્યું હતું. જે મેલના આધારે બેંકોએ અમુક એકાઉન્ટ ફ્રીઝ પણ કર્યા, જોકે બાદમાં કંપની અને બેંકને મેલનું યોગ્ય ફોર્મેટ નહીં જણાતા સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેને આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ નોંધી આરોપી સાગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કંપનીઓને અને બેંકને ડાઉટ આવ્યો ત્યારે આ માહિતી અમને મોકલવામાં આવી હતી કે આ ઈમેલ આઈડી દ્વારા આ પ્રકારની ઈમેલ સામવામાં આવી રહ્યા છે, પણ આ ગવર્મેન્ટથી થઈ રહ્યું છે એવું લાગતું નથી, એટલે એ બાબતે આપ તપાસ કરો. તો જે બાબતે અમે લોકોએ તપાસ કરીને આ ફરિયાદ દાખલ કરીને આ આરોપીને અમે લોકોએ ધરપકડ. દરેક કંપનીથી અમે લોકો વિગત મંગાવી રહ્યા છે, દરેક બેંકથી વિગત મંગાવી રહ્યા છે કે પર્ટિક્યુલર આ ઈમેલ આઈડીથી એમના કેટલા જે ઓફિસમાં કે એમના જે ડેસ્કમાં કેટલા મેલ્સ ગયા છે એ બાબતની હજુ અમે લોકો માહિતી એકત્રિત કરી રહ્યા છે, પણ આને લગભગ 40-50 મેલ આ પ્રકારે કરેલા છે.